नमस्कार विद्यार्थी मित्रों, हूँ राणा संदीप, BES यूनियन स्कूलनी यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 4 विषय गुजराती नवो कोष जेमा नाम बदलायेलू छे कूहू गुजराती प्रथम भाषा। जो अहीं पुस्तक आपेलू छे एमां लखेलू छे कूहू गुजराती प्रथम भाषा धोरण 4। आपणे आ नवा कोषनी आजथी आपणे शुरुआत करीशुं। एमां पहेलो पाठ छे जो अहीं अनुक्रमणिका आपेली छे एमां पहेलो पाठ छे खिस्सामां पहेलवान। हाँ भाई हाँ, खिस्सा में पहलवान। तो आप आज प्रथम पाठ जोईशू खिस्सा में पहलवान। हवे तमे विचार करता हशो कि खिस्सा में तो पहलवान आवी जाए ना आवे, पण अहीं गाड़ी चणा भाई ने पहलवान बनावामां आवेला छे अने एनी वात अहीं गाड़ी करेली छे। चणो तो खिस्सा में आवी सके, तो ये चणो जे छे ते पहलवान छे एटले खिस्सा में पहलवान। तो सौथी पहेलू शू लखेलू छे, प्रवृत्ति आपेली छे आपणने के चालो गाईए गीतडू, एटले के आपणे एक गीत गाईए। तो आपणे सरस मजानुं एक गीत गाईए। एक चणो खाड़ा में पड़ियो, पत्थर वाग्यो तेथी रड़ियो, अंते आंसू खूट्या साव, खाड़ा माथी मळ्यु तळाव। चणो तराव में पलड़ी गयो, तेथी जबड़ो जाड़ो थयो, फरफरती मूछ उगी एक, अने चणाए मारी थेक। ताव चढ़ावे मूछे चणो, पछी कहे के हूँ बड़वान, फूक मारू तो पड़े विमान। वाघ तो उंदर जेवो छे, सिंह छछुंदर जेवो छे, पहलवान हूँ पाको छू, हाथीड़ा नो काको छू। एवामा एक चकली ची फरफर करती आवी जी, राजी राजी घणी थई, चकली चणो चणी गई। आ जे काव्य छे ते कोए लखेलू छे? रमेश पारेख। जो अहींया एक सरस मजानू चित्र आपेलू छे। शेनू चित्र आपेलू छे? चणा भाईनू। कोणू आपेलू छे? चणा भाईनू। जुओ अहीं आ चणा भाईनू चित्र आपेलू छे। केवो लागे छे पहलवान जेवो बॉडी बतावे छे ने? तो अहीं गाड़ी एक चणानू चित्र आपेलू छे। जुओ हवे आपणे समझूती मेळवीए। एक चणो खाड़ा में पड़ियो, हवे एक आ जे चणो छे ते खाड़ा में पड़ी गयो, पत्थर वाग्यो तेथी रड्यो। हवे ए चणा भाईने शुं वाग्यो? पत्थर वाग्यो, अने ए रड़वा लाग्यो। अंते आंसू खूट्या साव, रड़ी रड़ी एटलू बधुं रड्यो के छेल्ले आंसू पण खूटी गया। खाड़ामांथी मळ्यु तळाव, એ આંસુ એટલા બધા વહી ગયા કે ખાડામાં શું થઈ ગયું? એક તળાવ ભરાઈ ગયું। ચણો તળાવમાં પલળી ગયો, હવે એ ચણો જે છે તે આંસુ એના જ આંસુના તળાવમાં એ પલળી ગયો, તેથી જબડો જાડો થયો। તમે જોજો, આપણા ઘરે ચણો હોય તો અખતરો કરવો હોય તો કરજો, એને રાતે પાણીમાં નાખી દેજો અને સવારે જોજો, તો એ જાડો પાડો થઈ જશે। પછી શું છે? ફરફરતી મૂછ ઉગી એક, હવે ચણાભાઈને એક મૂછ ઉગી। પછી અને ચણાએ મારી ઠેક, પછી ચણાએ ઠેક મારી એટલે કે પ્રયાણ કર્યું, આગળ વધ્યો, ઠેક મારીને કૂદ્યો। તાવ ચડાવે મૂછે ચણો, તાવ ચડાવે એટલે મૂછ ઉપર તાવ દેવો, જાણે કે મેં બહુ પહેલવાન થઈ ગયો છું એવું આ ચણાભાઈ બતાવે છે અને અભિમાન કરે છે। પછી કહે કે હું બળવાન, પછી શું કહે છે? કે હું તો ઘણો બળવાન છું।
ફૂક મારું તો પાડે વિમાન, હું એક ફૂક મારું તો આખું વિમાન પાડી દઉં, એવું પેલા ચણાભાઈ કહે છે. વાઘ તો ઉંદર જેવો છે. હવે વાઘ આ ચણાભાઈને કેવો લાગે છે? ઉંદર જેવો લાગે છે. સિંહ કેવો લાગે છે? છછુંદર જેવો લાગે છે. સિંહ આ ચણાભાઈને છછુંદર જેવો લાગે છે. શું કહે છે? પહેલવાન હું પાકો છું, હું પાકો પહેલવાન છું, અને હાથીડાનો કાકો છું. જે હાથી છે એનો હું કાકો છું, એટલે કે હાથી કરતાં પણ હું મજબૂત છું, પહેલવાન છું. હવે એવામાં એક ચકલી ચીં, એવામાં ફળફળ કરતી એક જગ્યાએથી ચકલી ચીં ચીં કરતી આવી, ફળફળ કરતી આવી જી. પાંખેની ઉડાવે એટલે શું અવાજ આવે? ફળફળ ફળફળ અવાજ આવે, એટલે કે ફળફળ કરતી આવી જી. રાજી રાજી ઘણી થઈ. શા માટે ખુશ ખુશ થઈ ગઈ? કારણ કે એ ચણો જોયો. ચકલી ચણો ચણી ગઈ, અને ચકલી બેન તો પેલો ચણો ચણી ગઈ. જુઓ અહીંયા ચિત્રમાં દેખાય છે ને કે ચકલી ચણાને લઈ જાય છે ચાંચમાં રાખીને. તો આ સરસ મજાનું કાવ્ય હતું. હવે જુઓ બીજો છે, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો. જુઓ નીચે પ્રશ્નોના પ્રશ્નો છે, એના આપણે જવાબ આપવાના છે. પહેલાં તો આપણે ચિત્રનું વર્ણન કરીએ. જુઓ એક સરસ મજાનું આ ચિત્ર છે. શેનું ચિત્ર લાગે છે તમને? લગ્ન પ્રસંગનું આ ચિત્ર લાગે છે. અહીં એક મંડપ બાંધેલો છે સરસ મજાનો, પછી અહીંયા ગાડી બધા લોકો જમી રહ્યા છે, કોઈક ઉદાસ છે, કોઈક ખૂબ ખુશ છે. તો અહીંયા ગાડી આ ચિત્રમાં બધા જ મોટાભાગે ખુશ દેખાય છે, પરંતુ આ જે બેન છે તે દુઃખી લાગે છે. કાં તો ઘરે કશું થયું હશે, કાં તો પછી એમને જમવાનું ગમતું નહીં હોય. ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર કયા કાર્યક્રમનું કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? તો જુઓ આ જે ચિત્ર છે તે લગ્ન પ્રસંગમાં જમણવારનું લાગે છે. શેનું લાગે છે? જમણવારનું. કારણ કે અહીંયા ગાડી એક સરસ મજાનો મંડપ બાંધેલો છે, અને લોકો અહીંયા ગાડી વિવિધ વાનગીઓ થાળીમાં જમી રહ્યા છે. તો આ રીતે આપણને ખબર પડી કે મંડપ બાંધેલો છે અને બધા લોકો ખૂબ ખુશ છે, સારા સારા કપડાં પહેરીને આવેલા છે, તૈયાર થઈને આવેલા છે, અને સરસ મજાનું થાળીમાં ભોજન જમી રહ્યા છે. બીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા બાળકો છે અને તેઓ શું કરી રહ્યા છે? તો આપણે જોઈએ છીએ અહીંયા ગાડી કે ચિત્રમાં ફક્ત એક જ બાળકી છે, અને તે શું કરી રહી છે? પોતાની મમ્મીને બોલાવી રહી છે. જો મમ્મીનો હાથ પકડીને એને બોલાવી રહી છે, બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, કોણ કોણ ખાતું નથી કેમ? તો આપણે ચિત્રમાં જોઈએ કે કોણ કોણ ખાતું નથી. તો જુઓ અહીંયા ગાડી એક સાફાવાળા ભાઈ અને આ બીજા સાફાવાળા ભાઈ, આ બે જણ ખાતા નથી, કારણ કે એ લોકો પીરસી રહ્યા છે. જુઓ હવે ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? તો જુઓ ચિત્રમાં બે વ્યક્તિ વધારે ખુશ છે. જુઓ એક તો આ સાફાવાળા ભાઈ અને આ બેન. તમે અનુમાન કરો શું લાગે છે તમને? આ વેવાઈ અને વેવાણ લાગે છે. આ વેવાઈ પોતાની વેવાણને મીઠાઈ આપી રહી છે, જેથી કરીને બંને ખુશ છે. કારણ કે બંનેના ઘરે પ્રસંગ, લગ્ન પ્રસંગ છે, એટલા માટે બંને ખુશ છે. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો જુઓ અહીંયા ગાડી ચિત્રમાં આપણે જોઈશું
एक तो आ दादी, आ दादा अने आ बेन नाराज के दुखी जणाय छे। मैं कीधु ए प्रमाणे के घरे कसो प्रसंग बन्यो हशे, काटो कोई बोल्यो हशे, काटो एमने जमवानुं भावतुं नथी, जेना कारणे तेओ दुखी अने नाराज छे। बराबर, જો હવે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7-10 વાક્ય લખો, તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ। કેટલી વાર ચિત્ર શબ્દ આવવો જોઈએ? 2 વાર આવવો જોઈએ, અને ચિત્ર ઉપરથી આપણે 7-10 વાક્ય લખવાના છે। તો જુઓ પહેલું વાક્ય, તો કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે। બીજું આવશે, ચિત્રમાં સરસ લગ્ન મંડપ સંગાળેલો છે। ત્રીજું આવશે, ચિત્રમાં બધા સરસ તૈયાર થઈ રહ્યા છે। ત્યાર પછી આવશે, સાફાવાલા ભાઈ એક બહેનને મીઠાઈ ખવડાવી રહ્યા છે। લગ્ન પ્રસંગમાં જમવાનું ઘણું સરસ બન્યું છે। લગ્ન પ્રસંગમાં એક પર્સવાળા બેન દુખી જણાય છે, એવું લાગે છે કે એમને જમવાનું ભાવતું નથી। લગ્ન પ્રસંગમાં જવાની ખૂબ જ મજા આવે છે, તમે પણ ખબર પડે કે લગ્નમાં જવાનું છે તો સરસ મજાના ખૂબ તૈયાર થઈ અને ખુશખુશાલ થઈને તમે લગ્નમાં જાઓ છો। બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો આપણો ભાગ હતો ચાલો ગીત ગાઈએ, અને બીજું હતું ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપીએ, અને ચિત્ર પરથી પ્રસંગ વિશે 7-10 વાક્ય લખવાના છે તે આપણે જોઈ ગયા। એની PDF તમને હું મોકલી આપું છું, જે તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે। થેન્ક યુ।